दिव्य भास्कर ना इलेक्शन राउंडअप मा आपनु स्वागत छे। नजर करिए महत्वपूर्ण समाचारों पर। गई काले राज्य मा प्रथम तबक्कानु मतदान तो थयु, परंतु मतदान घटता उम्मीदवारों गोथे चढ़या। प्रथम तबक्का मा 19 जिल्लानी 89 बैठकों पर सरेराश 58.9% मतदान नोंधायु। आ वखते सूरत मा 57% मतदान थयु, तो डांग मा 70%, नर्मदा मा 65% जेटलू मतदान थयु। तो बीजी तरफ सौराष्ट्र कच्छनी 54 बैठक पर संभवित 54.53% मतदान नोंधायु। सौथी वधारे तापी मा 75%, ज्यारे सौथी ओछू कच्छ मा 50% मतदान नोंधायु। 2017 नी सरखामणीए आ वर्षे नवा मतदारो उमेराया होवा छतां मतदान मा घटाडो थता हार जीतना दावा मा पण उम्मीदवारो मा कॉन्फिडन्स नथी जोवा मळी रह्यो। કાલની મતદાન પ્રક્રિયામાં ક્યાંક શાંતિપૂર્ણ રીતે મતદાન થયું, તો ક્યાંક મતદાનમાં ખલેલ જોવા મળ્યો। સુરતની ઉત્તર વિધાનસભા વિસ્તારમાં શાળામાં પાવર કટની સમસ્યાને કારણે વોટિંગની કામગીરી ઠપ થઈ, તો આ તરફ ગોંડલના દાડિયા ગામે બોગસ વોટિંગ થતું હોવાની ફરિયાદ સામે આવી। આ દરમિયાન રીબડા જૂથના અને સામે પક્ષે જયરાજસિંહ જૂથના લોકો ઘટના સ્થળે પહોંચતા બોલાચાલી થઈ હતી, જેના કારણે થોડી વાર માટે મતદાન બંધ રાખવામાં આવ્યું। તેમજ નવસારીના નાંધઈ ગામે ભાજપ અને કોંગ્રેસના પોલિંગ એજન્ટો વચ્ચે બબાલ થતા મતદાનની પ્રક્રિયામાં મુશ્કેલી ઊભી થઈ હતી। તો વોટ આપી ઈવીએમ પર જય સરદારની ચિઠ્ઠી મુકતા યુવકનો વિડીયો વાયરલ થતા રાજકોટ પૂર્વની જે બેઠક છે તે વિવાદમાં આવી। ગઈકાલે મતદાન પૂર્ણ થયા બાદ ચૂંટણી પંચે મતદાનને લઈને કેટલીક મહત્વપૂર્ણ માહિતી આપી। ઇલેક્શન કમિશન દ્વારા સત્તાવાર રીતે જાહેર કરાયું કે આ મતદાન પ્રક્રિયામાં મોડલ કોડ ઓફ કન્ડક્ટની કુલ 104 ફરિયાદ મળી, તો 19 જિલ્લાઓમાં 89 બેલેટ યુનિટ, 82 કંટ્રોલ યુનિટ અને 238 વીવીપેટ રિપ્લેસ કરવામાં આવ્યા। તેમજ કચેરી પર કુલ 104, સીવીજીલ એપમાં 221 ફરિયાદો મળી અને ઈવીએમ અંગેની કુલ 18 ફરિયાદો મળી હતી। મતદાનના કલાકો દરમિયાન ભારતના ચૂંટણી પંચ દ્વારા 33 એલર્ટ્સ મળી હતી, જેમાં ઈવીએમ અંગેના 17 એલર્ટ્સ, ચૂંટણી બહિષ્કારની 5, ટોળા અને હિંસા અંગેની 2, આદર્શ આચારસંહિતા ભંગની 2 તથા અન્ય 7 એલર્ટ્સ મળી હતી। તો એક તરફ પ્રથમ તબક્કાનું મતદાન તો પૂરું થયું, પરંતુ બીજા તબક્કાના મતદારોને રીઝવવા નેતાઓની સભાઓ તો ચાલુ જ છે। ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કલોલમાં જાહેરસભા સંબોધતા કોંગ્રેસ અને ભાજપની કામગીરીની તુલના કરી। કોંગ્રેસ પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી દેશ આઝાદ થયો ત્યારથી 1990-95 સુધી આ કોંગ્રેસ જેઓએ ગુજરાતમાં રાજ કર્યો, પણ ગુજરાતના વિકાસનું કોઈ ઠોર ઠેકાણો નહોતું, કોઈ ઠોર ઠેકાણો। તમે મને કહો, ઘણા બધા લોકો નાનપણમાં ગામડામાં રહેતા હશે, ભાજપની સરકાર આવી એ પહેલા ગામડામાં 24 કલાક વીજળી આવતી હતી ભાઈ। તો બીજી તરફ કોંગ્રેસ નેતા કનૈયા કુમારે પણ કલોલમાં જાહેર સભા સંબોધી, જેમાં પીએમ મોદીનું નામ લીધા વગર તેમને ઘમંડી ગણાવ્યા। જો લોગ સત્તા મેં બેઠે હુએ હૈ ઉનકો કુર્સી કા અહંકાર હો ગયા હૈ, वो अपना दिन भूल गए हैं कि वो साधारण राजनीतिक कार्यकर्ता हुआ करते थे। जब से साधारण राजनीतिक कार्यकर्ता मंत्री, मुख्यमंत्री और प्रधानमंत्री बने हैं, सत्ता का घमंड हो गया है। गई काले वडाप्रधान नरेंद्र मोदी नो अहमदाबाद में 54 किलोमीटर नो मैरेथॉन रोड शो योजायो। સાંજી નરોડા ગામથી શરૂ થયેલો આ મેગા રોડ શો રાતે ચાંદખેડા 4 રસ્તા ખાતે પૂર્ણ થયો। પૂર્વ અને પશ્ચિમ વિસ્તારની 13 વિધાનસભા અને ગાંધીનગરની 1 વિધાનસભા મળી કુલ 14 વિધાનસભામાં ફરીને આ રોડ શો પૂર્ણ થયો। આ રોડ શોમાં છેકથી છેક સુધી રોડની બંને તરફ અમદાવાદીઓ ઉમટી પડ્યા હતા। તો આ મેગા રોડ શોમાં 4.25 કલાક સુધી વડાપ્રધાન મોદીએ હાથ હલાવીને લાખો લોકોનું અભિવાદન ઝીલ્યું હતું। ઇલેક્શન રાઉન્ડઅપમાં અત્યારે બસ આટલું જ। કાલે ફરી મળીશું, ત્યાં સુધી જોતા અને વાંચતા રહો દિવ્ય ભાસ્કર એપ। શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।